ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો દાખલા નંબર સાત વિશે અભ્યાસ કરીએ બે નિર્ણાયકો દસ સ્પર્ધકોને ટૂંકો દાખલો છે વિદ્યાર્થીઓ બે ગુણમાં પૂછાતો હોય છે દસ સ્પર્ધકોને એટલે વિદ્યાર્થીઓ એન બરાબર કેટલા કહેવાય દસ એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે અને તે પરથી તેમના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો અને અલગ અલગ રીતે જોઈએ ક્રમાંકોના તફાવત ક્રમાંકોનો તફાવત એટલે ડી તફાવતોના વર્ગોનો એટલે એને કહેવાય ડી સ્કવેર નો સરવાળો સરવાળો એટલે સિગ્મા તો દાખલામાં સિગ્મા ડી તમને આપ્યો છે કેટલો બસો ચૌદ આ પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો ક્રમાંક સહસંબંધાંકને સંકેતમાં કહેવાય આર તો તમારા દાખલામાં આર મેળવવાનો છે અત્યાર સુધી ક્રમાંક રીત રીતમાં તમે સિગ્મા ડી મેળવતા હતા અહીંયા તમને સિગ્મા ડી આપ્યો જ છે તો સીધું તમારે સૂત્ર લખવાનો આર બરાબર વન માઇનસ સિક્સ સિગ્મા ડી છેદમાં એન કાઉસમાં એન સ્ક્વેર માઇનસ વન તો વિદ્યાર્થીઓ બરાબરના બરાબર એકના એક માઇનસના માઇનસ છના છ સિગમા ડી સ્કવેર તો કે સિગ્મા ડી કેટલો આપ્યો છે બસો ચૌદ એન તો કે એન અને આપે છે દસ સ્પર્ધકો એટલે એન બરાબર દસ નો વર્ગ સો સો એક વાત કરો એટલે નવ્વાણું બરાબરના બરાબર એકના એક માઇનસના માઇનસ છ ગુણ્યા બસો ચૌદ કરશો એટલે તમારો જવાબ આવશે બારસો ચોર્યાસી દસ ગુણ્યા નવ્વાણું એટલે તમારો જવાબ આવશે નવસો નેવું એક માઇનસ બારસો ચોર્યાસી નવસો નેવું કરશો એટલે તમારો જવાબ આવશે એક પોઈન્ટ ત્રીસ હવે એક માંથી એક પોઈન્ટ ત્રીસ બાદ કરો એટલે વધે ઝીરો પોઈન્ટ ત્રીસ પણ કેવા વધશે માઇનસ તો માઇનસ આ તમારો ક્રમાંક સહસંબંધાંકનો દાખલો અહીંયા શું થઈ ગયો પૂર્ણ બે ગુણમાં પૂછાતો હોય છે એને આપ્યો તો અને સિગ્મા ડિસ્ક આપ્યો આપવું તમારે માત્ર સૂત્રમાં શું મૂકવાની હતી કિંમત અસ્તુ